કુદરતના ખોળે આનંદ માણતા સહેલાણીઓ, ચારે બાજુ પાણીના ખડખડ અવાજની ગુંજ, આ છે અરવલ્લી જિલ્લાનો જાંજરી ધોધ. હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે વરસાદી લુપ્ત ઉઠાવવા સહેલાણીઓ અલગ અલગ જગ્યાએ પહોંચીને બિનજાતા નજરે પડે છે. આવું જ એક પર્યટક સ્થળ એટલે અરવલ્લી જિલ્લાના બાયડ નજીક આવેલી જાંજરી ધોધ. આસપાસના 100 કિલોમીટર વિસ્તારમાંથી પર્યટકો અલગ અલગ ગ્રુપ તેમજ પરિવાર સાથે પહોંચી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસે અહીં મેળા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જાંજરી ધોધ સોળે કડાએ ખીલી ઉઠ્યો હતો. મારું નામ ભક્તિ છે, અમદાવાદથી આવીએ છીએ અને જાંજરી ધોધ વિશે બહુ બધું સાંભળ્યું હતું. આ મોસમમાં આવવા જેવું હોય છે આ પ્લેસ, એટલે જોવા આવ્યા છીએ. આની પહેલાં પાવાગઢ, પોલો ફોરેસ્ટ, લાસ્ટ યર પોલો ફોરેસ્ટ ગયેલા, આ વખતે જાંજરી ધોધ જોવા આવેલા છીએ અને એન્જોય કરીએ છીએ. મેરા નામ સુરભી શાહ હૈ, હમ લોગ અહેમદાબાદ સે આયે હૈ જાંજરી કે લિયે ઓર યહાં કા વ્યૂ બહોત અચ્છા હૈ, યહાં કા નેચર ભી બહોત પ્યારા હૈ, મતલબ જો ઇસકે રસ્તે હૈ વો ભી એકદમ ઇઝી હૈ, આપન આરામ સે આ જા સકતે હૈ ઓર યહાં પર એક બાર તો આપકો વિઝિટ કરના હી ચાહિયે. યહાં કી બહોત અચ્છી ક્લાઇમેટ ઓર સબ કુછ બહોત અચ્છા હૈ, જો વોટરફોલ હૈ વો ભી કાફી અચ્છા હૈ યહાં કા. ચોમાસાની ઋતુ છે અને ખલીલ ધન જીતવીના આ શબ્દોને યાદ કરીએ તો તમે મન મૂકી વર્ષો, જાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. જાજરી ખાતે પહોંચતા સહેલાણીઓ સેલ્ફી લેવા નજરે પડ્યા તો કેટલાક અજાણે સ્વિમિંગ પૂલ હોય તેમ વોટરફોલમાં નાસ્તો કરતા હતા. વીકેન્ડની મજા માણવા પહોંચેલા પર્યટકોમાં એક ઉત્સાહ અને યાદગાર પળોને કેમેરામાં કેદ કરી હતી. જાંજરી ધોધ પર હજુ વિકાસ થયો નથી, પરંતુ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂરી માહિતી મેળવીને ડાબા નજીક આવેલા જાંજરી ધોધ ખાતે પહોંચી રહ્યા છે. એટલું જ નહીં, અહીં આવતા પર્યટકો માટે ઊંટ સવારીનો પણ એક નજારો અલગ હતો. હેલો એવરીવન, હમ લોગ અહેમદાબાદ ગોતા એરિયા સે આ રહે હૈ. ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ડ સર્કલ મેં સે કિસીને બોલા કે અહેમદાબાદ મેં એક વોટરફોલ હૈ, તો પહેલે વો બિલીવ નહીં હો રહા થા કે અહેમદાબાદ મેં ભી કોઈ નિયર બાય ગાંધીનગર કે પાસ યે એક જાંજરી વોટરફોલ હૈ. પહેલે સુનને મેં એસા લગા કે પતા નહીં કૈસા હોગા પ્લેસ, પર યહાં પર આકે લગ રહા હૈ કે યે શાયદ એક કોઈ હિલ સ્ટેશન ઓર એક ઘૂમને લાયક બહોત હી અચ્છી જગા હૈ. એન્ડ સબસે અચ્છા ઇસકા ચાર્મ યે હૈ કે યહાં પર આપ જહાં પર અપના વ્હીકલ પાર્ક કર રહે હો ઉસકે બાદ અરાઉન્ડ 3 કિલોમીટર્સ આપકો વોક કરકે યહાં પર આના હૈ. તો જો વોકિંગ કે ડ્યુરેશન મેં જો એક ટ્રેકિંગ યા તો ફિર એક એડવેન્ચર કા જો એક્સાઇટમેન્ટ યહાં પર હૈ વો દેટ ઇઝ રિયલી ગુડ. ઇવન બચ્ચો કે સાથ જબ હમ આતે હૈ તો વન ડે પિકનિક કે લિયે દિસ પ્લેસ ઇઝ રિયલી ગુડ. આજ કા જો લાસ્ટ ફ્યુ ડેઝ સે બહોત સારી બારિશ હો રહી હૈ, તો નિયર બાય એક ગ્રીનરી ઓર બારિશ કા માહોલ હૈ, બહોત અચ્છા વોટરફોલ હૈ, કાફી સારે પબ્લિક આજ સન્ડે કે દિન યહાં પર ઘૂમને આયે હૈ, બહોત અચ્છા પ્લેસ હૈ. બટ આઈ થિંક લાઈક જબ બચ્ચો કે સાથ આ રહે તો એક થોડા સેફ્ટી ફેક્ટર કો ભી હમે ધ્યાન મે લેતે હુએ યહાં પર અગર હમ આતે હૈ તો યહાં પર ભુટ્ટા ખાના, મેગી, કાફી સારી ખાને કી ચીઝે ભી અવેલેબલ હૈ, સાથ મે બારિશ કા મજા ઓર વોટરફોલ. સો આઈ કેન સે દેટ ઇન શોર્ટ ઓવરઓલ ઇટ્સ કાઇન્ડ ઓફ યુ નો પ્લેસ વેર યુ કેન ફાઇન્ડ ઓલ કાઇન્ડ ઓફ એક્સાઇટમેન્ટ એન્ડ એડવેન્ચર. થેન્ક યુ સો મચ, પ્લીઝ વિઝિટ ધીસ પ્લેસ વન્સ અગેન. થેન્ક યુ એવરીબડી, માય નેમ ઇઝ પીહુ સદપુરા એન્ડ ટુડે આઈ એમ એટ અ ફોલ એન્ડ ટુડે આઈ એમ ગોઈંગ ટુ ગો એન્ડ સ્વિમિંગ ઇન ધ ફોલ. થેન્ક યુ. ધીસ વોટરફોલ ઇઝ વેરી ફાસ્ટ. મારું નામ આરતી શાહ છે, અમે અમદાવાદથી આવ્યા છીએ. હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું, પણ આજનો વ્યૂ એટલો સરસ છે કે મોસમ બહુ મસ્ત છે, મજા આવી ગઈ અમને. આવામાં અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. ના, ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ. આમ તો જાજરી ધોધમાં કેટલાય લોકો ડૂબી જવાની ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સ્થાનિક લોકો હંમેશા આગળ રહેતા હોય છે અને પર્યટકોને જરૂરી માહિતી આપે છે, જેથી કોઈ પણ અજાણી વ્યક્તિ કોઈ અજાણી જગ્યાએ ન પહોંચી જાય. આ સાથે જ ચોમાસાના સમયમાં પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરતી નજરે પડે છે. મારું નામ પટેલ સ્મિત સુરેશભાઈ છે, હું એનો સ્થાનિક રહેવાસી છું. હું દર સેટરડે સન્ડે અવર જવર કરું છું. ત્યાંનું આજુબાજુની બધી પબ્લિક બહુ આવે છે ફરવા માટે, બહુ સારું એટમોસ્ફિયર હોય છે, નાહવા માટે બહુ પબ્લિક આવે છે. ગાંધીનગર છે, દહેગામ છે, ગાંધીનગર છે, બાયડ છે, સાઠંબા છે, એવા ફરતાથી પબ્લિક આવે છે. હું એમને ઘણી વાર માર્ગદર્શન આપું છું ક્યાં નાહવું ક્યાં ના નાહવું. બહુ સુંદર જગ્યા છે.
वरसाद झरमर झरमर वरसतो होय के वरसादनी धोधमार जड़ी झींकाती होय धरती अने आकाशने वरसाना ए रम्य के रौद्र स्वरूप साथे ओतप्रोत थता जोवानी मजा अनोखी होय छे। नदी तड़ाव के सागर पर तालबद्ध रिश्ते वरसती वर्षानी धाराओ अत्यंत कर्णप्रिय अने आह्लादक लागे छे। माटे ज वर्षा ऋतुने ऋतुओनी महाराणी पण कहेवामां आवे छे। कुमार जयवीन शास्त्रीना आ शब्दोने याद करिए तो आम पण वरसादमां ने तेम पण वरसादमां जिंदगी भिजाई जाय छे कोई भीनी यादमां।